નમસ્કાર ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આપણી ખેતીની અંદર પાક અને શાકભાજી એ આજના જીવનમાં ખૂબ જ અગત્યની બાબત છે. જો આપણે આપણા શાકભાજી અને પાકની જાળવણી બરાબર ન કરીએ તો આપણે ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડે છે, એ તમે અને આપણે બધા જાણીએ છીએ. અને એના માટે ખેતીમાં આવતી જે જીવાત છે, રોગ છે, એને નિયંત્રણ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ, અને ખાસ કરીને આજનો આપણો જે વિષય છે એ વિષય છે શાકભાજી અને એની અંદર આવતી મરચીના પાકમાં રોગ અને જીવાતનું સંકલિત નિયંત્રણ કેમ કરવું, એ માટે આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. અને એમના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે શ્રી બીએચ પીપળિયા સાહેબ, જે નાયબ ખેતી નિયામક તરીકે અમરેલી ખાતેથી ઉપસ્થિત થયા છે. તો સૌ પહેલા સાહેબનું શબ્દશઃ સ્વાગત કરીએ. સાહેબ, આજે આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં સાહેબ, એ વાત મારે કરવાની છે અને ખેડૂત મિત્રો વતી પૂછવાની છે કે સંકલિત રોગ જીવાત નિયંત્રણ એટલે શું, અને જીવત જે જીવાતનું નિયંત્રણ અને એની જરૂરિયાત શું છે, એ વિશે અમારા ખેડૂત મિત્રોને આપ જણાવો. સૌપ્રથમ આપણે વાત કરીએ કે આપણા ખેડૂત મિત્રો જે કાંઈ ખેતી પાકો વાવે છે એમાં ઘણી બધી રોગ અને જીવાતો આવતી હોય છે, જેમાં મુખ્યત્વે ખાસ કરીને એને રોકવા માટે અથવા એને નિયંત્રણ કરવા માટે ઘણી બધી ખેડૂત મિત્રો એની પદ્ધતિ ઉપયોગ કરતા હોય છે. બરાબર. એમાંની પહેલી જે છે, દાખલા તરીકે કલ્ચરલ મેથડ. ઉનાળામાં ખેડૂત છે ઊંડી ખેડ કરતા હોય છે, જેથી જીવાતોના કોશેટા હોય એ બહાર આવે અને નાશ પામતા હોય છે તડકામાં સૂર્યપ્રકાશથી, અથવા તો છે અન્ય પક્ષીઓ એમને ખાતા હોય છે. આ એક થઈ. બીજું થયું કે મિકેનિકલ, દાખલા તરીકે લશ્કરી જેવી ઈયળ આવે ત્યારે એ સમૂહમાં ઈંડા મૂકતી હોય છે, એટલે એવા પાંદ છે એ તોડી અને એમનો નાશ કરતા હોય છે. આ બીજી મેથડ થઈ. ત્રીજું જે છે એ કેમિકલ મેથડ, જે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે, કારણ કે આમ દવા છાંટી અને આમ એનો નાશ થયો. અને ચોથી જે છે પદ્ધતિ છે એ, દાખલા તરીકે આપણે બાયોપેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ, એટલે કે જૈવિક નિયંત્રણ કહી શકાય. તો આ અલગ અલગ જે બધી પદ્ધતિઓ છે એનો સમન્વય કરી અને જો જીવાત કે રોગનું નિયંત્રણ કરવામાં આવે તો એને, જો જીવાતનું નિયંત્રણ કરવામાં આવે તો એને સંકલિત જીવાત નિયંત્રણ કહેવાય છે, અને રોગનું નિયંત્રણ કરવામાં આવે તો એને સંકલિત રોગ નિયંત્રણ કહેવાય છે. આ રોગ અને જીવાત આ બંને વચ્ચેનો ભેદ શું, અને બંનેને નિયંત્રણ કરવાની રીત એ કોઈ છે કે અલગ અલગ હોય છે, એ વિશે પણ જણાવો. રોગ અને જીવાત છે એ બંને વસ્તુ ખૂબ અલગ જ છે, પણ ખેડૂતોના મોઢે આપણે જસ્ટ સાંભળતા હોઈએ તો એ શબ્દ એવો કાઢતા હોય છે કે રોગ જીવાત પાકમાં આવ્યા છે. બરાબર. પણ રોગ છે એ આપને જણાવી દઉં કે રોગ છેનાથી થાય છે, તો કે ફૂગ છે, બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કહેતા જીવાણુ, અને ત્રીજો વાયરસ છે. બરાબર. એ નરી આંખે આપણે ક્યારેય દેખાતા નથી, પરંતુ આપણે ખેતી પાકના જે છોડ છે એમાં એ નુકસાન કરે છે, નુકસાન કરે જેના કારણે છોડ ઉપર એના ચિહ્નો દેખાય છે. એ ચિહ્નો થકી આપણે એમ કહીએ છીએ કે આપણા ખેતી પાકમાં છે એ રોગ આવ્યો છે. જ્યારે જીવાત છે એ આપણે નરી આંખે દેખાઈ શકે છે. નરી આંખે દેખાવાની સાથે એનું નિયંત્રણ છે એ આવ્યા પછી કરીએ તો પણ ચાલે. જનરલી આપણી ભલામણ એવી જ હોય છે કે રોગ આવ્યા પહેલાં એનું નિયંત્રણ કરવાનું છે અને જીવાત છે આવ્યા પછી, એટલે આમ બંને વસ્તુ છે આખી અલગ જ છે અને બંનેના નિયંત્રણના પગલાં પણ અલગ જ છે. સાહેબ, આપણે છે ને આજે જે શાકભાજીની અંદર જે મરચી છે એના રોગ અને જીવાતના નિયંત્રણ વિશે જ્યારે વાત કરવાની છે ત્યારે મરચીની અંદર કયા કયા રોગો આવે, એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. મરચીમાં આપણે રોગની વાત કરીએ તો ખાસ કરીને જે આપણા વિસ્તારમાં છે મરચીનું સારું એવું વાવેતર થાય છે અને દિવસે ને દિવસે વધતું જાય છે, તો એમના રોગોમાં મુખ્ય જોઈએ તો ધરુમૃત્યુનો રોગ છે, એટલે કે જેને ડેમ્પિંગ ઓફ કહે છે, કાલવર્ણ જેને અંગ્રેજીમાં એન્થ્રેક્નોઝની વાત કરે છે, ત્રીજું જે છે એ સુકારો છે, આ સિવાય છે એ ભૂકીછારો છે, પાંદ અને ફળનો સડો પણ આવે છે. પણ આપણા વિસ્તારના જો મુખ્ય જે પાક કહેવાય કે જે ખરેખર આર્થિક રીતે ખેડૂતોને નુકસાન કરે છે એમાં મુખ્ય ત્રણનો સમાવેશ કરી શકાય, એટલે કે ધરુમૃત્યુ છે, બીજો જે છે એ એન્થ્રેક્નોઝ છે જે કાલવર્ણ એ ખૂબ જ મોટું નુકસાન કરે છે, અને ત્રીજો જે છે એ સુકારો છે. આ આપણા વિસ્તારના મુખ્ય રોગો ગણી શકાય. આપણે જે આ ધરુમૃત્યુ રોગ જે છે, મૃત એ રોગ કેવી રીતે આવે એ વિશે પણ જણાવો. ધરુમૃત્યુનો રોગ છે ને એ એક પિથિયમ નામની ફૂગથી થાય છે, જે ફૂગ છે એ જમીન મારી હશે, એટલે કે જમીનજન્ય રોગ છે. હવે આ રોગના શરૂઆતના જો ચિહ્નો જોવા જઈએ ને તો આપણે છોડ ઉપરથી ખબર પડશે કે જ્યારે નર્સરીમાં આપણે ધરું તૈયાર કરીએ, એટલે જ એમનું નામ ધરુમૃત્યુ છે કે આ રોગ છે એ નર્સરીમાં લાગે છે,
તો ધરો તૈયાર કરતી સમયે જે આપણે છોડ ઉગે છે એની ઉપર પાણી પોચા કલરના ડાઘા પડે છે અને જમીનમાં એકદમ જે છોડ ઉગે જમીનની લગોલગ એના થડમાં એક ગળો પડે છે અને ત્યાંથી છોડ વાંકો વળી જાય છે, વાંકો વળી અને એ મૃત્યુ પામે છે, એટલે એને ધરુ મૃત્યુનો રોગ કહેવામાં આવે છે. સરસ સાહેબ, હવે આપણે જે આ ધરુ મૃત્યુ રોગ આવે તો એના નિયંત્રણ માટે શું કરી શકીએ એ વિશે પણ જણાવો. ધરુ મૃત્યુનો રોગ છે એ આપણે વાત કરીએ એમ જમીનજન્ય રોગ છે, એટલે કોઈપણ પાકમાં જમીનજન્ય રોગ હોય એને નિયંત્રણ કરવા થોડાક અઘરા પડે, કારણ કે એની બધી જ જે ટ્રીટમેન્ટ છે આપણે જમીનમાં કરવી પડતી હોય છે. તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોને એ જણાવીએ કે એકની એક જમીનમાં પાક વાવવો નહીં, કારણ કે જમીનજન્ય રોગ છે. જો આ વર્ષે મરચીના પાકમાં આપણે સુકારો આવ્યો હોય કે ધરુ મૃત્યુનો રોગ આવ્યો તો આવતા વર્ષે પાછો આવવાનો છે, એટલે એકની એક જમીનમાં પાક વાવવો નહીં. બીજું કે રોગને આવવા માટે જે અનુકૂળ વાતાવરણ હોય એવું આપણે એને આપવાનું નથી. તો આને માટે શું કરવાનું કે પાકની ફેરબદલી તો એક વાત આપણે કરી, બીજું કે બીજને વાવતા પહેલાં છે એને બીજ માવજત આપવાની છે ફૂગનાશકની, જેથી કરીને એ ફૂગને છે એ આપણે એનાથી બચાવી શકાય. બીજું કે જો પાણી ભરાતું હોય ને ક્યારામાં તો આ રોગ લાગવાની શક્યતા વધુ છે, કારણ કે રોગ લાગ્યા પછી એનો ફેલાવો છે એ પાણીથી થાય છે, એટલે શક્ય હોય તો આપણે ગાદી ક્યારા બનાવવાના છે જમીન ઉપર, એટલે કે ઊંચા ગાદી ક્યારા જેથી પાણી ભરાય નહીં અને ક્યાંય પણ પછાટે છે પાણી ન ભરાય એની માટે પછાટું છે આપણે ફોડી નાખવાની હોય છે. આમ છતાંય વાવણી સમયે જો એનું જૈવિક નિયંત્રણ માટે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે કે એક ટ્રાયકોડરમાં કરીને ફૂગ આવે છે એ જમીનજન્ય ફૂગને ખાવાનું કામ કરે છે. તો આ ફૂગને આપણે છે કોઈ પણ દેશી ખાતર છે અથવા દિવેલીનો ખોળ, લીંબોળીનો ખોળ કે કરંજનો ખોળ એમની સાથે મિક્સ કરી અને જ્યારે જમીનમાં ભેજ હોય વાવણી સમયે ત્યારે આપવામાં આવે તો આ રોગનું સારું એવું નિયંત્રણ થાય છે. આમ છતાંય છેલ્લો વિકલ્પ છે એ આપણે કેમિકલનો વાત કરીએ છીએ, કારણ કે આપણે વાત કરીએ છીએ સંકલિત રોગજીવાત નિયંત્રણની ખેડૂત મિત્રો, એટલે બધી પદ્ધતિ હું આપને વાત કરું છું. આમ છતાંય જો આટલું કાળજી લેવા છતાંય આપણા ધરોવાડીયામાં રોગ આવે તો એને આપણે છે એ ફૂગનાશક તરીકે કોપર ઓક્ઝીક્લોરાઇડનું ડ્રેન્ચિંગ છે 0.2% દ્રાવણ બનાવી અને પંપની નોઝલ છોડી અને છે એ ધરુમાં આપવું જોઈએ. કાલવર્ણ રોગ વિશે વાત કરીએ આપણે, એ રોગ ક્યારે આવે અને એની માવજત કરવા શું કરવું જોઈએ? કાલવર્ણ રોગ છે એ આમ તો ગણીએ તો ફૂલ અવસ્થાથી માંડી અને મરચાનો પાક તૈયાર થાય ત્યાં સુધી આવે છે અને આ રોગ ખૂબ જ ખતરનાક છે. એનું કારણ કે આ રોગ છે એ પાંદથી માંડી પાંદમાં આવે છે, ફૂલમાં આવે છે અને ફળોમાં આવે છે, એટલે એનું જે આર્થિક રીતે નુકસાન થાય એ ખૂબ મોટું હોય છે. એ નામ ઉપરથી જેવું લાગે છે કે કાલવર્ણ છે એમ. હા, એટલે આ રોગ છે એ પણ એક ફૂગથી જ થાય છે, કોલેટોટ્રાયકમ નામની ફૂગ છે. એમના જો ચિહ્નો જોવા જઈએ ને તો કેમ ખેડૂતને ખબર પડે કે કાલવર્ણ રોગ છે, તો કે જો પાંદ ઉપર આ રોગ આવ્યો હોય તો પાંદ ઉપર છે એ પાણી પોચા કલરના ટબકા પડશે, કથ્થાઈ રંગના ટબકા પડે છે. તો પાંદ ઉપર થયું, પાંદ ઉપરથી એ ફૂલ ઉપર આવે છે. તો ફૂલ ઉપરમાં મરચીમાં જનરલી ફૂલને ખેડૂતો છે એકદમ સફેદ કલરના એને આંકડા બોલતા હોય છે ઘણીવાર કે આંકડા બેઠા એમ. તો એ ફૂલ જે છે એની જે દાંડી હોય છે ને એ પીળી પડી જાય છે, પીળી પડીને ત્યાંથી ફૂલ ખરી જાય છે. ફૂલ ખરી જાય એટલે આર્થિક રીતે નુકસાન ગયું, મરચા બેસવાના નથી. આથી રોગ આગળ વધે તો ત્રીજો ઉપર ફળ ઉપર આવે છે. તો ફળ ઉપર છે એ ડાઘા પડે છે અને એમ લાગે કે આમ પોચું મરચું પચકી ગયું એ ટાઈપનું થાય. ત્યારબાદ કાળી એની ઉપર કાળી ફૂગ ડેવલપ થાય છે, એટલે કે પાનથી માંડી ફૂલ અને ફળ અને છેવટે ઉપરના પાન છે એ ખરતા જાય છે. પાંદ ખરે એટલે છોડ છે એ આખો ઝાખરા જેવો લાગે છે, એમ લાગે કે સુકાઈ ગયો, એટલે ઘણીવાર આને છે ડાયબેક પણ રોગનું નામ આપે છે. આ જે ત્રીજો રોગ છે સુકારો જે આપે કહ્યું, એ રોગ ક્યારે આવે અને એને પણ આપણે કેવી રીતે રોકી શકીએ એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. સુકારાનો રોગ છે એ આપણે જમીનજન્ય રોગ છે, એને નિયંત્રણ કરવા માટે પણ જમીનમાં જ આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે, પરંતુ આ રોગ છે એને આવતા રોકવા માટે છે એના પગલાં લેવા જોઈએ. આ જે સુકારાનો રોગ છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય છે, બરાબર, જમીનજન્ય ફૂગ છે. એટલે પાછું એ જ વસ્તુ આવશે કે એકની એક જમીનમાં એક પાક લેવો નહીં, એટલે કે ક્રોપ રોટેશન કરવું. આ વર્ષે મરચી વાવી હોય તો આવતા વર્ષે બીજો પાક લ્યો અથવા બીજી જગ્યાએ મરચીનું વાવેતર કરો. બીજું કે તંદુરસ્ત બિયારણની પસંદગી કરવાની, જો બીજમાં જે રોગ આવશે તો જમીનમાં આવવાનો જ છે, એટલે કે બીજ છે એ તંદુરસ્ત પસંદ કરવાનું છે. રોગને આવતો અટકાવવા માટે આપણે ફૂગનાશકની બીજ માવજત પણ આપવાની ભલામણ છે, કે કોઈ પણ ફૂગનાશક છે, કેપ્ટન છે કે વાઇટાવેક્સ છે, આવી કોઈ પણ ફૂગનાશકથી એને બીજને માવજત
આપવી જોઈએ. ખેડૂત મિત્રોને ખાસ એ જણાવવાનું કે આ પાકનો આપણે વાત કરીએ એમ સુકારો જે છે એ પાણીથી ફેલાય છે, એટલે કે જમીનજન્ય રોગ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી દ્વારા ફેલાય છે. તો આપણે ડ્રીપ ઇરિગેશન એટલે કે જે ટપક સિંચાઈ પદ્ધતિ છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આ રોગનું છે સારું એવું નિયંત્રણ થાય છે. આપણે ત્રણેય રોગોની જુદી જુદી પદ્ધતિ અને એના વિશે વાત કરી. હવે સાહેબ, આ સિવાયના જે ત્રણ રોગ સિવાયના કોઈ પણ રોગો આવતા હોય તો એ કયા કયા રોગો છે એના વિશે પણ આપ થોડી ઘણી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. આપણે આ ત્રણ રોગની વાત કરી, એ સિવાય છે એ ભૂકી છારો એક આવે છે, ખાસ કરીને પાંદ અને ફળનો સડો આવતો હોય છે. બીજા આપણે જે ખરેખર ખેડૂત મિત્રોને એ જણાવીએ કે આર્થિક રીતે નુકસાન થાય છે ને એવા રોગની આપણે મુખ્ય વાત કરીએ. શું કામાં કે વધારાનો જે આવે છે એ ઓલરેડી છે એ બીજા રોગની તમે ટ્રીટમેન્ટ કરશો એટલે રોકાઈ જાય છે. દાખલા તરીકે ભૂકીછારાની હું વાત કરું તો આપણે જેમ કાલવર્ણમાં વાત કરી કે એમને રોકવા માટે એનું એક આખું શેડ્યુલ છે કે ત્રણ ફૂગનાશકના સ્પ્રે કરવા. પહેલું તો કે ફૂલ આવે એ પહેલાં સ્પ્રે કરવાનો છે, બીજો સ્પ્રે છે એ ફૂલ આવી ગયા પછી કરવાનો છે, અને ત્રીજો સ્પ્રે છે એ બીજો સ્પ્રે કરીએ એના 15 દિવસ બાદ કરવાનો છે. હવે આ ફૂગનાશકનું શેડ્યુલ આપણે જે રીતે ખેડૂતો ઉપયોગ કરશે એટલે કાલવર્ણ તો નહીં આવે, સાથે સાથે પાવડરી મિલ્ડ્યુને જે ફળને આપણે પાનનો સડો કહીએ છીએ ને એ પણ અટકશે. એટલા જ માટે આપણે સંકલિત નિયંત્રણની વાત કરીએ છીએ. હવે આ બધી આપણે સાહેબ રોગ વિશેની વાત કરી. હવે જે મરચીની અંદર જે જીવાતો હોય છે એ જીવાતો કઈ કઈ છે એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો, જેના કારણે છે ને એ ખૂબ જ સારી ઉપજ લઈ શકે. મરચીમાં ખાસ કરીને ચોસિયા પ્રકારની જીવાતો છે એમનો એટેક વધારે હોય છે, એટલે કે એનો ઉપદ્રવ ખૂબ વધારે છે મરચીમાં, જેને કારણે ઘણીવાર ખેડૂતો છે એ એમ કહેવાય કે એનાથી ત્રાસી જતા હોય છે રીતસર. તો એની માટે જે મુખ્ય જીવાતો આપણા વિસ્તારમાં આવે છે એમાં લીલી પોપટી છે, થ્રિફ્સ છે, સફેદ માખી આવે છે, પાનકથેરી આવે છે, લીફ માઇનર આવે છે, અને છેલ્લે ગોલમીજ નામની જીવાત. અને ઘણીવાર છે એ અત્યારે ધીમે ધીમે ચાલુ થયું છે કે ફળને કોરી ખાનાર ઈયળ એટલે કે મરચાની અંદર પણ ઈયળો ચાલુ થઈ ગઈ છે. આ જે રોગો જે અલગ અલગ હતા એ રીતે રોગોની વાત કરી, તો દરેક રોગોની અંદર જીવાત પણ અલગ અલગ હોય કે શું એ વિશે પણ જણાવો. જેમ રોગ અલગ અલગ ફૂગથી થાય છે એમ જીવાત બધી અલગ અલગ જ છે, પરંતુ એમનું સંકલિત નિયંત્રણ માટે અમુક જીવાત છે એને એકસાથે નિયંત્રણ કરી શકાય છે. એની માટે દરેક પાકના અલગ અલગ સ્ટેજ હોય છે કે ભાઈ દાખલા તરીકે આપણે વાત કરીએ કે લીલી પોપટી છે અને ગળો છે તો એ શરૂઆતના સ્ટેજે મોટાભાગે એટેક કરતા હોય છે. આપણે થ્રિફ્સ છે એ શરૂઆતથી માંડી અને પાક પાકે ત્યાં સુધી એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, એટલે એ સૌથી વધારે ખતરનાક છે. ત્યાર પછી જોઈએ તો પાનકથેરી છે એ મોટાભાગે ફળ સ્ટેજ જ્યારે હોય ત્યારે આવતી હોય છે, એટલે દરેક જીવાત છે એક સાથે તો નથી આવતી પણ એક કરતાં વધારે જીવાત છે એ હુમલો કરી શકે છે. આ જે અલગ અલગ પ્રકારની જીવાત હોય છે તો એ જીવાતોના નિયંત્રણ માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે કે કોઈ દવા હોય છે તો એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. હવે આપણે જે આ ચોસિયા પ્રકારની જીવાતની વાત કરી એમાં એમને નિયંત્રણ કરવા માટે સૌથી પહેલું એ જાણવું પડે કે કોઈ પણ જીવાત છે એને આપણે વાત કરીએ એમ અનુકૂળ વાતાવરણ. તો આ ચોસિયા પ્રકારની જીવાત છે એને ખેડૂત મિત્રો કહેવું કે ભેજવાળું જો સતત વાતાવરણ હોય ને તો એમને વધારે અનુકૂળ આવતા હોય છે. એટલે આપણે એમ કહીએ કે વધારે પડતું પિયત આપવું નહીં, જે પિયતમાં ખરેખર ખેતીમાં જરૂરિયાત છે ને એ મુજબ જ પિયત આપવું જોઈએ. એટલા જ માટે આપણે ફરી ફરીને એમ કહીએ છીએ કે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો. પહેલી વાત આ થઈ. બીજી વસ્તુ કે ચૂસિયા પ્રકારની જીવાત છે એ રસ ચૂસીને નુકસાન કરે છે, એટલે કે પાંદડા છે એકદમ કોકડાઈ જતા હોય છે, એટલે ખેડૂતો એને ઘણીવાર એમ કહે છે કે મરચીમાં કોકડવા પણ આવ્યો, પણ હકીકતે એ નુકસાન છે એ આ ચૂસિયા જીવાતોનું હોય છે. બીજું ચૂસિયા જીવાતો છે એને અનુકૂળ કેવું કે સૌથી વધારે જો તમે પાકનો ગ્રોથ વધારે થાય અને લક્ઝરિયસ એટલે કે નવા પાંદ ફૂટે તો આ જીવાતો છે એના તરફથી વધારે આકર્ષાતી હોય છે. તો એની માટે આપણે એમ કહીએ કે ભાઈ નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર એટલે કે જે નાઇટ્રોજનવાળા ખાતરો સ્વાભાવિક રીતે ખેડૂતો યુરિયા જ વાપરે છે તો એમને ભલામણ મુજબ જ વાપરવું અથવા તો યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરવાની ભલામણ કરે છે જેથી કરીને આ ચૂસિયા જીવાતોને થોડા ઘણા અંશે આવતી અટકાવી શકાય. બીજી એક વસ્તુ એવી છે ખેડૂત મિત્રો કે પોટાશ ખાતરની ભલામણ છે. જેમ આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ ખાતરો છે ત્રણેય, એમાં પોટાશ ખાતર જો કોઈ પણ પાકને આપવામાં આવે એ જ રીતે મરચીમાં આપણે વાત કરીએ તો આ પોટાશ ખાતરથી છોડને એક પ્રકારની રેઝિસ્ટન્સી પાવર મળે છે તો પોટાશ ખાતર વાપરવાની પણ આપણે ભલામણ કરીએ છીએ. અને તેમ છતાંય છેલ્લું જે આપણું છે એ કેમિકલ નિયંત્રણ છે.
તો એ કેમિકલ નિયંત્રણમાં એમ કહેવાય કે ચૂસ્યા પ્રકારની જીવાત છે, રસ ચૂસીને નુકસાન કરે છે, એટલે તમારે એકદમ ઝીણી છે એટલે છોડને ઝેરી બનાવવો પડશે. તો એ છોડને ઝેરી બનાવવા માટે શોષક પ્રકારની દવાઓ, દાખલા તરીકે ઇમિડાક્લોપ્રિડ છે, થાયોમિથોક્ઝામ છે, આ પ્રકારની દવાઓ છે એ લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી આ બધામાં ચાલશે. તો એનો સ્પ્રે કરવાની ભલામણ છે, એટલે કે એનો છંટકાવ કરવો જોઈએ. પણ એક ખાસ આપણે વાત કરી દઈએ ખેડૂત મિત્રો, કે જે કથેરીની આપણે વાત કરીએ, એ કથેરી નાશક દવા આખી અલગ હોય છે, એટલે કે આ કોઈ દવાથી એ કથેરી કંટ્રોલ થશે નહીં. બરાબર. એટલે કથેરી માટે ખાસ કરીને આપણે છે એ ફેનાઝાક્વિનની ભલામણ છે, અથવા તો પ્રોપરજાઇટ છે, કે ડાયકોફોલ, આ પૈકીની કોઈ એક દવાનો જો છંટકાવ કરવામાં આવે તો કથેરીનું પણ સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. સાહેબ, આ જે ચૂસિયા પ્રકારની જીવાતની તમે વાત કરી, તો એ બધી એક સાથે આવતી હોય છે? જનરલી આપણે વાત કરીએ એમ કે એકી સાથે તો આવી ન શકતી, પણ ન આવે એવું પણ ન કહી શકાય, પણ એકથી વધારે જીવાત તો 100% આવે છે. કે ભાઈ શરૂઆતના સ્ટેજે લીલી પોપટીને ગળો આવે, ઘણીવાર લીલી પોપટીને થ્રીપ્સ આવતી હોય છે, એટલે એકી સાથે તો બધે હુમલો નથી કરતી, પણ જેમ જેમ જે જીવાતને અનુકૂળ વાતાવરણ મળતી જાય એમ એ લોકો હુમલો કરતા હોય છે. સાહેબ, આ જે લીલી પોપટી, થ્રીપ્સ ને આ બધી જીવાતની વાત કરી, તો હમણાં એવું સાહેબ છે કે કાળી થ્રીપ્સ એવી કંઈક જીવાત આવી છે, તો એ જીવાત વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. હવે આમાં થોડીક આપણે ડિટેલમાં હું જણાવી દઉં, કારણ કે આ જીવાત છે આપણી માટે નવી છે. બરાબર. બરાબર. અને એ વસ્તુ કહી દઉં કે આપણા જ એક જાગૃત ખેડૂત છે, ગોંડલ તાલુકાનો મોવૈયા છે, બરાબર, એમણે જ મને નિશિતભાઈ ખૂટ કરીને એમણે જ ફોટા મોકલાવેલા, અને આપણે જુનાગઢ યુનિવર્સિટીમાં પણ મોકલાવેલા અને કન્ફર્મ કરેલું કે આ હકીકત આ કાળી થ્રીપ્સનો એટેક આપણા ગુજરાતમાં પણ ચાલુ થઈ ગયો છે. હવે આ જીવાત છે એ અત્યાર સુધી આમ કહેવાય કે 2 વર્ષ પહેલાં ગણીએ તો આપણા દેશમાં નહોતી, એ થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, કે પછી અન્ય કોઈ દેશમાં નાના મોટા એના ઉપદ્રવ હતા. કોઈ પણ કારણસર સીડ ઇમ્પોર્ટ કરીએ કે પ્લાન્ટ કે અન્ય કોઈ કારણસર છે એ જીવાત છે આપણા દેશમાં ઘૂસણખોરી કરી એમ કહી શકાય. તો સૌપ્રથમ એણે છે કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં છે, એ પપૈયામાં આવી. બરાબર. બરાબર. પપૈયા પછી છે એ મરચીમાં ગઈ, રીંગણીમાં ગઈ અને અન્ય શાકભાજી પાકોમાં. હવે આ જીવાતનું સૌથી મોટું ખતરનાક પાસું એ કહેવાય કે બહુભોજી જીવાત છે, એટલે કે એક પાક ઉપર નભતી નથી. દાખલા તરીકે એને મરચી ન હોય તો રીંગણી ઉપર પણ જતી રહેશે, રીંગણી ન મળે તો પપૈયા ઉપર પણ જતી રહેશે. એટલે આને ખરેખર છે એ નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે, અને ખેડૂત મિત્રો આના વિશે જાગૃત થાય એ પણ ખૂબ જરૂરી છે. પણ સાહેબ, જો આટલી બધી આ જીવાત ખેડૂતોને નુકસાન પહોંચાડે એવી હોય તો એના નિયંત્રણ માટે અત્યારે શું સંશોધનો ચાલી રહ્યા છે, અથવા શું કરી શકાય એમ, એ વિશે પણ જણાવો. હવે કાળી થ્રીપ્સમાં થોડું હું આપને જણાવી દઉં કે કાળી થ્રીપ્સ છે, ખેડૂતો પીળી થ્રીપ્સ વિશે તો જાણકાર છે જ, પણ હવે જે કાળી થ્રીપ્સ આવી છે આ બેનું વૈજ્ઞાનિક નામ એ અલગ છે અને બેનું કામ અલગ જ છે. કે પીળી થ્રીપ્સને આપણે એમ કહેવી કે થ્રીપ્સ છે ટબાકી છે, અથવા થ્રીપ્સ છે પાલ્મીઓરા નામ હતું, જ્યારે કાળી થ્રીપ્સ છે એનું નામ છે થ્રીપ્સ છે પાર્નિસ્વિનસ, એટલે કે આખી અલગ છે. દેખાવમાં જોઈએ તો કાળી થ્રીપ્સ એટલે નામ ઉપરથી જ ખેડૂતોને ખબર પડી જાય કે કાળા કલરની છે. બીજું કે પીળી થ્રીપ્સ કરતાં સાઇઝમાં મોટી છે, આ એનું છે મુખ્ય ચિહ્નો છે. બરાબર. હવે એમના નિયંત્રણ કરવા માટે આપણે સંકલિત નિયંત્રણની જ વાત કરીએ, તો કે પહેલી વસ્તુ કે આ ચૂસિયા પ્રકારની જીવાત છે એટલે એને ભેજવાળું વાતાવરણ ગમે, તો ભેજવાળું વાતાવરણ ન બને એવું આપણે કોશિશ કરવાની છે, એટલે કે જરૂરિયાત મુજબ જ પિયત આપો. ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવાની વાત છે. અગાઉ વાત કરીએ એમ નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર, એટલે કે ભાઈ નાઇટ્રોજનયુક્ત જે ખાતર છે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ વાપરો. હમણાં જ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ આપણે છે, એમણે એક આ કાળી થ્રીપ્સ માટે તાજેતરમાં જ ભલામણ કરી છે કે ભાઈ આ જીવાતના નિયંત્રણ માટે એક સ્પિનોટોરમ નામની દવા આવે છે, એને 10 લિટર પાણીમાં 10 મિલી છે, અથવા ટોલ્ફેન પાયરોઇડ નામની એક જંતુનાશક દવા છે, એમને 10 લિટરમાં છે એ 20 મિલી નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો આ કાળી થ્રીપ્સનું નિયંત્રણ છે એ સારી રીતે થઈ શકે છે. હવે બીજી એક વાત પણ છે ખેડૂત મિત્રો, કે આ આપણે કેમિકલની વાત કરી, જૈવિક નિયંત્રણની વાત કરીએ તો એના પણ પ્રયોગો આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં થયા છે અને એમની પણ ભલામણ થયેલી છે. સરસ. બરાબર. તો એમાં એવું કહે છે કે ભાઈ લીંબોળીનું તેલ, એટલે કે નીમ ઓઇલ, ખેડૂતો ઘણીવાર એને અર્ક કે આ બધા અલગ અલગ નામથી ઓળખતા હોય છે, તો એ લીંબોળીનું તેલ છે એમને જો એક પંપમાં છે એ 10,000 PPM એ 30 મિલી નાખીને જો છંટકાવ કરવામાં આવે તો કાળી થ્રીપ્સને છે વસ્તીમાં ઘટાડો થઈ શકે છે. બીજું એવું જ એક જૈવિક નિયંત્રક છે જે સ્યુડોમોનાસ ફ્લોરોસન છે, એક પ્રકારના બેક્ટેરિયા છે. બરાબર. બરાબર. આ બેક્ટેરિયા છે એ પણ એક પંપમાં છે એનો બજારમાં છે પાવડર સ્વરૂપમાં તૈયાર મળે જ છે,
તો એ લઈ અને એક પંપમાં 40 ગ્રામ છે એ નાખીને જો એનો છંટકાવ કરવામાં આવે તો આ થ્રીફ્સ, કાળી થ્રીફ્સ જે છે એની વસ્તીમાં છે ઘણો એવો ઘટાડો કરી શકાય છે. બીજું સાહેબ, આ જે તમે દવાની વાત કરી એ કાળી થ્રીફ્સ માટેની વાત કરી, પણ સાથે બધી જ જે બીજી બધી જીવાતો સાથે હોય તો આ દવા કાળી થ્રીફ્સની બીજી જીવાતોને અસર કરે કે ન કરે, એના વિશે પણ થોડુંક અમારા ખેડૂત મિત્રોને જણાવો. આ જે આપણે દવાની વાત કરી ખેડૂત મિત્રો, એ ચૂસિયા પ્રકારની લગભગ કથેરી સિવાય બધી જ જીવાતમાં કામ કરશે. કારણ કે ચૂસિયા પ્રકારની જીવાત છે એ રસ ચૂસીને નુકસાન કરતી હોય એટલે છોડને આપણે ઝેરી બનાવવો પડે, એટલે કે શોષક પ્રકારની દવા હોય એ તમે છોડમાં છાંટીએ એટલે છોડની અંદર ઉતરી જાય છે, એટલે બીજી ચૂસિયા પ્રકારની તમામ જીવાતો ઉપર છે એ કામ કરશે. સાહેબ, બીજી વાત એ છે કે આપણા ગુજરાતમાં જે કાળી થ્રીપ્સથી વધારે નુકસાન થયું હોય તો એવી કાંઈ માહિતી મળી છે કે આ શહેરમાં કે આ ગામડાની અંદર કાળી થ્રીપ્સથી ખૂબ જ નુકસાન થયું છે, તો એ વિશે પણ માહિતી આપો, જેના હિસાબે શું થાય કે આજુબાજુના વિસ્તારના ખેડૂતો જાગૃત બની જાય. આપણે વાત કરીએ એમ કે ભાઈ પ્રગતિશીલ ખેડૂત મોવિયા ગામના હતા, ગોંડલ તાલુકાના જ, એમણે મને જાણ કરી ત્યાર પછી તો ઘણી જગ્યાએ એવા ફોન આવ્યા અને ફોટોગ્રાફ્સ પણ આવ્યા. તો આપણા આ રાજકોટને આસપાસના વિસ્તારમાં છે એ કાળી થ્રીપ્સ દેખાય છે, આણંદ સાઈડ જે શાકભાજીનો બેલ્ટ છે એમાં પણ કાળી થ્રીપ્સ આવે છે. આ સિવાય ઘણા ખેડૂતોએ દૂધીમાં પણ ફોટા મોકલ્યા, એટલે દૂધીમાં પણ આપણો રેકોર્ડ થયેલો છે કે દૂધીના પાકમાં પણ આ જીવાત એટેક કરેલો છે. ત્રીજી વસ્તુ આપને એ જણાવી દઉં કે કેશોદ તાલુકામાં છે, કેશોદ તાલુકાના કેતનભાઈ કોટડિયા, એમણે લસણના ફોટોગ્રાફ્સ મને મોકલ્યા હતા, તો લસણમાં પણ ખેડૂત મિત્રો છે કાળી થ્રીપ્સનો એટેક ચાલુ થઈ ગયો છે. એટલે બહુભોજી જીવાત, આપણે જે પહેલાં વાત કરીએ ખેડૂતો મિલીબગથી બહુ સારી રીતે પરિચિત છે. જ્યારે કપાસનો વાવેતરમાં મિલીબગનો પુષ્કળ પ્રમાણમાં એટેક આવ્યો હતો ત્યારે કપાસ કાઢીને અન્ય પાકમાં પણ હતો, એ જ રીતે આ કાળી થ્રીફ છે એમાં ખરેખર આપણે થોડુંક સતેજ રહેવાની જરૂર છે. શ્રી બીએચ પીપળિયા સાહેબે આપણને શાકભાજીની અંદર આવતી અલગ અલગ જીવાતો વિશે ખૂબ જ સરસ માહિતી આપી, અને એમાંય કરીને કાળી થ્રીપ્સ આ તો ખૂબ ભયાનક છે. તો સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપે જે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સારી માહિતી આપી એ બદલ ખેડૂત મિત્રો વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ખેડૂત મિત્રો, ચાલો ફરીવાર આવી જ રીતે અલગ અલગ વિષય લઈને અમે કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.